अखंडानंद आयुर्वेदिक कॉलेज द्वारा पत्रकारों माटे आयुर्वेदिक औषधियों नु वितरण करवामां आव्युं। अखंडानंद आयुर्वेदिक कॉलेज द्वारा अखबारी माध्यमना पत्रकारों ने उकारा अने संसवनी वटीनु वितरण करवामां आव्युं हतुं। अमदावाद प्रादेशिक माहिती कचेरी खाते आयुर्वेदिक औषधिना वितरणनो आयोजन करवामां आव्युं हतुं। शहेरना अखबारी आलमना 300 जेटला पत्रकारोए उकारा अने संसवनी वटीना सेवन करवाथी पद्धति तथा रोगप्रतिकारक शक्ति वधारवाना उपायोनी माहिती पण मेळवी हती। कोरोना कालमां आयुर्वेदिक चिकित्सा असरकारक साबित थई। 75 दिवसमां सिविल होस्पिटलना 2101 कोरोना वॉरियर्स, 1711 कोरोनाग्रस्त दर्दीओए आयुर्वेदिक संसमनी वटी आयुष्य 64 एसटी मधुनो लाभ लीधो। भारत सरकारना आयुष्य मंत्रालय द्वारा आयुर्वेदिक उपचार पद्धति माटे दिशा निर्देशों तैयार करवामां आव्या छे। ते प्रमाणे विविध आयुर्वेदिक दवाओ तैयार करवामां आवी छे, जेना सेवनथी लोकोनी रोगप्रतिकारक शक्तिमां वधारो थवाथी घणा सकारात्मक परिणामो मळ्या छे। अमदावाद सिविलना डेडिकेटेड 1200 बेड हॉस्पिटलमां पण आयुष्य मंत्रालयनी गाइडलाइन प्रमाणे अमदावादनी ज अखंडानंद सरकारी आयुर्वेदिकनी टीम आयुर्वेदिक सारवार माटे छेल्ला 2 મહિનાથી કાર્યરત છે। અખંડાનંદ કોલેજના ચિકિત્સા વિભાગના હેડ સુરેન્દ્ર સોનીએ માહિતી આપી હતી। આયુષ્ય મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવેલી આયુષ્ય 64 સંસમની વટી એસટી મધુ ધનવટી આ ત્રિપુટી આયુર્વેદિક દવાઓથી ઘણાએ કોરોનાગ્રસ્ત દર્દીઓએ રાહત અનુભવી છે। અત્યાર સુધીમાં 2000થી વધુ કોરોના યોદ્ધાઓને અને 1700થી વધુ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને આ દવાઓ દ્વારા સારવાર અપાઈ છે। અખંડાનંદ આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ શ્રી હર્ષિત શાહ જણાવે છે કે સિવિલની ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલની ઓપીડીમાં આયુર્વેદિક ઓપીડી પણ કાર્યરત છે, જેમાં કોરોનાની પ્રાથમિક તપાસ અર્થે આવતા દર્દીઓને તેમની બીમારીની ગંભીરતા પ્રમાણે આયુર્વેદિક દવાઓ સારવાર આપવામાં આવે છે, જેમાં આયુર્વેદિક ઉકારાથી લઈ વિવિધ દવાઓનો સમાવેશ થાય છે। કોરોના વોર્ડમાં તેમજ કોરોના યોદ્ધાઓમાં પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુથી ઉકારાનું વિતરણ કરવામાં આવે છે, જેના અમને સકારાત્મક પરિણામો મળ્યા છે। ઘણા દર્દીઓ અને કોરોના યોદ્ધાઓમાં નવ ઉર્જાનું સંચય થતું હોય તેવા પ્રતિભાવ મળ્યા છે। કોરોના વાયરસની મૂળ તકલીફ ફેફસા સાથે શરદી ઉધરસ સાથે સંકળાયેલી છે, જેમાં ઉક્ત દવાઓ ઘણી ફાયદાકારક સાબિત થાય છે। શરદી ગમે તે પ્રકારની ઉધરસ, ગળામાં પેટમાં બળતરા થવી, ભૂખ ન લાગવી, અપચો રહેવો, શ્વાસ રૂંધાવા જેવી અનેક તકલીફોમાં ઉક્ત ત્રણેય દવાઓનો અસરકારક પરિણામ આવ્યું છે તેમ જણાવ્યું હતું। વિશાલ રાજપૂત, જડેશ ટીવી, અમદાવાદ। અહીંયા અમારે ડેઇલી સુપરવિઝનમાં દરેક અલગ અલગ જગ્યાએ જવાનું હોય છે, જેમ કે ડાયટ ડિપાર્ટમેન્ટ, લિનન ડિપાર્ટમેન્ટ, બાયો વેસ્ટ કલેક્શન સેન્ટર તથા દરેક વોર્ડ અને આઈસીયુમાં અમે સુપરવિઝન માટે જઈએ છીએ। અહીંયા આયુષ ડિપાર્ટમેન્ટની મેડિસિન હું લગભગ 3-1 મહિનાથી લઉં છું તથા મારા ફેમિલી મેમ્બર્સને પણ આપું છું। આ દવા લીધા પછી મને રિયલી બહુ સારું ફીલ થાય છે। મને ક્રોનિક રાઇનાઇટિસની પ્રોબ્લેમ હતો પણ આનાથી એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો છે અને ગવર્મેન્ટને ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી ફ્રી ઓફ કોસ્ટ આટલી સારી મેડિસિન પ્રોવાઈડ કરે છે। અને અત્યારે જ્યારે આપણે જાણીએ છીએ કે ઇમ્યુનિટી ઇમ્પ્રૂવ કરવી બહુ જ અગત્યનું છે, તો સમસમની વટી જેવી જે આયુષ મેડિસિન અહીંયાથી મળે છે એનાથી ઇમ્યુનિટી ઇમ્પ્રૂવ થાય છે અને એનાથી કોવિડ તથા અન્ય બીજા માઇનોર રોગો સામે પણ આપણને રક્ષણ મળે છે। હું ખુશ્બુ પટેલ, સમસમની વટી, આયુષ 64 અને જેઠી મધ, જે 3 પેકેજ આપવામાં આવે છે, 7 દિવસનો કોર્સ છે, એ મેં લીધો, કમ્પ્લીટ કર્યો અને આ કોર્સ લીધા પછી મને સારું લાગ્યું। આ સાથે મેં મારા ટોટલ ફેમિલી મેમ્બર્સને આપ્યો છે આ કોર્સ। મારા ફેમિલી મેમ્બર્સ સિવાય મેં આજુબાજુવાળાને એવી રીતે કરીને આશરે 100-120 લોકોને આ કોર્સ મેં કરાવડાવ્યો છે। આ કોર્સથી મને ઘણો ફાયદો થયો છે। નાનું નાનું ગળામાં દુખવું છે, થોડો ફીવર આવે એવું થતું હતું, પણ આ દવા લેવાથી, રેગ્યુલર દવા લેવાથી અમને સારું ફીલ થયું છે અને આયુર્વેદિક દવાઓનો ઘણો બધો ફાયદો કોરોનામાં થયો હોય એવું લાગે છે। હું લખતરિયા શીતલ, જ્યારે અમને 3 મહિના પહેલાં કંટ્રોલ રૂમ સ્ટાર્ટ કર્યો ત્યારે અમને સિવિલ હોસ્પિટલ 1200 બેડમાં મૂકવામાં આવ્યા। અહીંના જે અખંડાનંદ હોસ્પિટલમાંથી એક સાહેબને નિમવામાં આવ્યા છે, એમના અંડર ઓબ્ઝર્વેશન, એમના ગાઈડન્સથી ડાયટ કંટ્રોલ,
એમને કીધું એ પ્રમાણે ખૂબ જ ચરી પાડી અને શરૂઆત જ્યારે મને સિમ્પટમ્સની થઈ એના બીજે જ દિવસથી મેં આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. સાહેબના ઓબ્ઝર્વેશન અને એમના ગાઈડન્સથી મેં 5 જ દિવસની અંદર દરેક સિમ્પટમ્સ જે છે જે મને થતું હતું એ બધું જ મને સારું થઈ ગયું છે. અને 5 જ દિવસની અંદર મેં ફરીથી રિજોઇન કરી નાખી છે મારી ડ્યુટી અને 1200 બેડ કંટ્રોલ રૂમમાં ફરીથી મેં નોકરી ચાલુ